સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ભાજપના અદ્યતન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સેલવાસના હવેલી ગ્રાઉન્ડ ઉપર યોજાયેલી જાહેર સભામાં અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી વિરોધીઓને આડે હાથ લીધા હતા. જ્યારે આ સભામાં અમિત શાહે આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને અત્યારથી જ તૈયારીમાં લાગી જવાની અપીલ કરી હતી. આને વાલા ચુનાવ દેશ ને તય કિયા મેં જહાં જહાં જાતા હું ઇસી પ્રકાર કા મૂડ દિખાઈ પડે. કલ્તીપુરા મેં સભા થી 50,000 સે જ્યાદા જનમેદની એક આવાજ સે મોદી 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 કે નારે લગા રહી હતી. દેશભર ને મૂડ બનાવે મોદીજી કા વિજય સુનિશ્ચિત, ક્યુંકી મોદીજી હમરે એનડીએ કા નેતૃત્વ કરે, ભારતીય જનતા પાર્ટી કા નેતૃત્વ કરે હૈ. દૂસરી ઓર મહાગઠબંધન જ્યાં નેતા ભી કોઈ નેતા તય નહીં, નીતિ તય નહીં, ગઠબંધન કે કોઈ સિદ્ધાંત તય નહીં, સિર્ફ મોદી હટાઓ કા નારા લેકર નિકલે હૈ. ઓર યે કહેતે હૈ કે દેશ કો મજબૂર સરકાર ચાહિએ. માયાવતીજી ને અભી નિવેદન કિયા હૈ દેશ કો મજબૂર સરકાર ચાહિએ. મેં કહેતા હું દેશ કો મજબૂત સરકાર ચાહીએ, મજબૂત સરકાર ચાહીએ જો દેશ કા ભલા કર સકે, દેશ કો આગે બઢા સકે, દેશ કો વિશ્વ મેં સન્માન દિલા સકે, એસી મજબૂત સરકાર ચાહીએ. આપ મુજે બતાઓ મિત્રો, મજબૂત સરકાર ચાહીએ યા મજબૂત સરકાર ચાહીએ? જરા જોર સે બોલો, મજબૂત સરકાર ચાહીએ યા મજબૂત સરકાર ચાહીએ? મજબૂત સરકાર નરેન્દ્ર મોદીજી ઓર ભારતીય જનતા પાર્ટી કે અલાવે કોઈ નહીં સકતા.